આગળ વાત કરીએ સાબરકાંઠાના ખેડબ્રહ્માની. ખેડબ્રહ્મામાં હમણાંથી બિનવારસી લાશો મળી આવવાનો સિલસિલો યથાવત છે. ખેડબ્રહ્માના બે અલગ અલગ વિસ્તારમાંથી બે યુવકની લાશો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બે લાશો મળી હોવાના સમાચાર વાયવેગ ફેલાઈ જતા લોકોના ટોળેટોળા ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. મંગળવારે મોડી સાંજે ખેડબ્રહ્માના શીતોલ ગામ પાસે નવા નાના ગામના સત્યમ મહેશભાઈ ખોખરિયાના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં લાશ ઝાડ પર લટકી હોવાના સમાચાર પોલીસને મળતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખેડબ્રહ્મા સિવિલ ખસેડી હતી. લાશ મરવાની બીજી ઘટનામાં ખેડબ્રહ્માના ખેરૂજ ગામના સંદેશભાઈ અક્કાભાઈ પરમારની ઉંમર વર્ષ 32 લાશ સાબરમતી નદીના પટમાંથી મરી હોવાનું સામે આવ્યું છે. સાબરમતીના પુલ નીચે લાશ હોવાની માહિતી મળતા ખેરોજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રમેશ વૈષ્ણવ, ZSTV, ખેડબ્રહ્મા.